નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4ની અંદર લેક્ચર નંબર 26માં યુનિટ 5 6 બધી પૂરા થઈ ગયા છે. આપણે રિવિઝન ચાલુ કર્યું હતું. રિવિઝન આપણે આગળના 24 25માં લેક્ચરમાં જોયું હતું. હવે આજે આપણે જોવાનું છે 26 લેક્ચર નંબર 26ની અંદર એક્ટિવિટી 6થી આજે આપણે ચાલુ કરવાનું છે. તો ચાલો જોઈએ એક્ટિવિટી 6માં શું આપેલું છે. તો ચાલો બધા ટેક્સ્ટ બુક પોતાની સામે રાખે. શું આપેલું છે એક્ટિવિટી 6માં? કે ચિત્ર જોઈને ખાનામાં આપેલા શબ્દોની મદદથી વાક્યો પૂરા કરો. કે સામે જે એક બોક્સ આપેલું છે તેમાં શબ્દ આપેલા છે બ્રધર, સિસ્ટર, સન. બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બહેન, સન એટલે પુત્ર, ડોટર એટલે પુત્રી, હસબન્ડ એટલે પતિ, વાઇફ એટલે પત્ની અને મધર એટલે કે માતા. તો આ બધા શબ્દ છે આપણને તમારા ઘરમાં પણ મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી બધા હોય છે ને, તો તેના વિશેની વાત છે. આ જે ફોટા દોરેલા છે એક ફેમિલી ચાર્ટ, કુટુંબ ચાર્ટ આપેલો છે. કે ઉપર બે છે, શું નામ છે એનું, એક પુરુષ અને એક સ્ત્રી આપેલી છે, શાર્વેલ અને ગોપી. તો પુરુષનું નામ શાર્વેલ છે અને સ્ત્રીનું નામ ગોપી છે. અને એ બંને છે એ પતિ પત્ની છે. અને નીચે એના બંનેના બે બાળકો છે, તેનું નામ શું છે, સિદ્ધ અને સારા. તો આ ચારેય છે એ મમ્મી પપ્પા અને તેના બે દીકરાઓ સિદ્ધ અને સારા. તો તેના વિશે છે, કોણ કોણના પપ્પા છે, કોણ કોની મમ્મી છે, કોણ ભાઈ બહેન, આ વિશેની વાત છે. નીચે જે ખાલી જગ્યા છે તેમાં આપણે લખવાનું છે. તો ચાલો ચાલુ કરીએ. પ્રથમ ખાલી જગ્યા શું આપેલું છે, શાર્વિલ ઇઝ ગોપીઝ ખાલી જગ્યા. હવે શાર્વિલ છે એ આ છોકરાઓના પપ્પા છે અને ગોપી કોણ છે, તો કે એક સ્ત્રી છે, તેની વાઇફ છે. તો આપણે શું લખશું, શાર્વિલ ઇઝ ગોપીઝ, શું થાય, હસબન્ડ થાય, ગોપીના પતિ છે શાર્વિલ. તો આપણે શું લખશું સામે, તો કે શાર્વિલ ઇઝ ગોપીઝ હસબન્ડ, કે શાર્વિલ છે એ ગોપીના પતિ છે. સામે બીજી ખાલી જગ્યા ગોપી ઇઝ શાર્વિલ, તો હવે શાર્વિલ છે એ ગોપીના પતિ છે. તો ગોપી છે શાર્વિલને શું થાય, તો કે તેની પત્ની છે. ગોપી ઇઝ શાર્વિલ્સ પત્ની એટલે શું થાય ઇંગ્લિશમાં, વાઇફ. તો ગોપી ઇઝ શાર્વિલ્સ વાઇફ, તો ત્યાં વાઇફ લખી નાખો. ત્યાર પછી બીજું છે, સારા ઇઝ સિદ્ધ ખાલી જગ્યા એન્ડ સિદ્ધ ઇઝ સારા જ ખાલી જગ્યા. સારા છે સિદ્ધને શું થાય, નીચે જો સિદ્ધ અને સારા આપેલા છે, એ બંને છે શાર્વિલ અને ગોપીના સંતાન છે. તો સારા ઇઝ સિદ્ધ, સારા છે છોકરી છે, સિદ્ધ છે એ છોકરો છે. સારા ઇઝ સિદ્ધ, તો છોકરી માટે શું વપરાય, સિસ્ટર, બહેન છે. તો સારા ઇઝ સિદ્ધ સિસ્ટર એન્ડ સિદ્ધ ઇઝ સારા શું થાય, ભાઈને શું કહેવાય ઇંગ્લિશમાં, બ્રધર. તો કે સિદ્ધ ઇઝ સારાસ બ્રધર. ત્યાર પછી ત્રીજું છે, સિદ્ધ ઇઝ શાર્વિલ્સ ખાલી જગ્યા. સિદ્ધ છે એને શાર્વિલ શું થાય, શાર્વિલને સિદ્ધ શું થાય, તો કે શાર્વિલ છે શાર્વિલને ગોપી હસબન્ડ વાઇફ અને તેના છોકરા સિદ્ધ અને સારા. તો સિદ્ધ છે શાર્વિલનો શું થાય, પુત્ર છે. તો આપણે લખશું સિદ્ધ ઇઝ શાર્વિલ્સ સન, સન એટલે શું થાય, પુત્ર. એન્ડ શાર્વિલ ઇઝ સિદ્ધ, તો સિદ્ધ છે શાર્વિલનો પુત્ર છે. તો શાર્વિલ છે સિદ્ધને શું થાય, તેના પપ્પા થાય. તો પપ્પાને શું કહેવાય, ફાધર કહેવાય. તો આપણે શું લખશું, તો કે શાર્વિલ ઇઝ સિદ્ધ ફાધર. ત્યાર પછી ચોથું છે, સારા ઇઝ ગોપીઝ ખાલી જગ્યા. સારા એ ગોપીને શું થાય, તો કે પુત્રી છે. તો આપણે પુત્રીને ઇંગ્લિશમાં શું કહેવાય, ડોટર. તો કે સારા ઇઝ ગોપીઝ ડોટર એન્ડ ગોપી ઇઝ સારાઝ મધર. ગોપી છે સારાની મમ્મી છે, એટલે આપણે શું લખશું, ગોપી ઇઝ સારાઝ મધર. ઓકે, સમજાઈ ગયું બધાને? તો આ ખાલી જગ્યા છે, બધી ખાલી જગ્યા તમારે હોમવર્કની અંદર વ્યવસ્થિત સરસ અક્ષરે લખી નાખવાની. હવે ત્યાર પછી જોઈએ આપણે એક્ટિવિટી 7, કે અહીં આપેલ ફકરો વાંચો. તો ફકરામાં શું આપેલું છે, જુઓ, સામે એક છોકરો છે એ ક્રિકેટ રમી રહ્યો છે. એના હાથમાં બેટ છે, દડો છે, વિકેટ છે, આ બધું આપેલું છે. અને એક પેરેગ્રાફ આપણે આપેલો છે, જોઈએ. ચાલો એ પેરેગ્રાફ, તો આ છોકરોનો જે આપેલો છે જે રમત રમી રહ્યો છે, છોકરા વિશે અહીં વાત કરેલી છે. તો શું આપેલું છે એક્ટિવિટી 7માં, તો કે ધીસ ઇઝ મોહન. આ છોકરાનું નામ શું છે, તો કે આ મોહન. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, તો કે આ મોહન છે. હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. બેસ્ટ ફ્રેન્ડ એટલે શું થાય, આપણે કહીએ છીએ ને કે તમારા જે ફ્રેન્ડ હોય, દોસ્ત હોય, એને શું કહે કે આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, પાક્કો મિત્ર છે. બેસ્ટ ફ્રેન્ડ એટલે શું થાય, પાક્કો મિત્ર, કે તે મારો પાક્કો મિત્ર છે. હી ઇઝ અ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ એટલે શું થાય, વિદ્યાર્થીઓ. જેમ તમે સ્કૂલમાં આવો એટલે તમે બધા શું કહેવા, સ્ટુડન્ટ કહેવા, વિદ્યાર્થીઓ કહેવા. કે હી ઇઝ અ સ્ટુડન્ટ, તે સ્ટુડન્ટ છે, એક વિદ્યાર્થી છે. હી ઇઝ 9 યર્સ ઓલ્ડ. કેટલા વર્ષનો છે, તો કે 9 એટલે શું થાય, 9, કે તે 9 વર્ષનો છે. હી લાઇક્સ પ્લેઇંગ ક્રિકેટ. લાઇક એટલે ગમવું, પ્લે એટલે રમવું, ક્રિકેટ એટલે
ક્રિકેટ તેને શું ગમે છે? તો કે તેને ક્રિકેટ રમવી ગમે છે. સામે ચિત્રમાં આપેલું છે ને, તે છોકરો ક્રિકેટ રમી રહ્યો છે. તો કે તેને ક્રિકેટ રમવું ગમે છે. હવે જો નીચે શું આપેલું છે, અહીં તમારા મિત્રનો ફોટો ચિત્ર બનાવો, ચોંટાડો અને આપેલ જગ્યામાં તેના વિશે વાક્ય લખો. તમારો જે કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય તેનું ચિત્ર, તમારે જેવું પણ આવડે એવું ચિત્ર અહીં બનાવવાનું. અને સામે જેમ અહીં મોહન વિશે લખેલું છે ને, કે મોહન બેસ્ટ ફ્રેન્ડ છે, તે એક સ્ટુડન્ટ છે, તે કેટલા વર્ષનો છે, તેને શું રમવું ગમે છે, તેને તમને તમારા મિત્રને જે કંઈ પણ રમવું ગમતું હોય તેવું ચિત્ર બનાવવાનું. અને સામે તેનું નામ, તે તમારો બેસ્ટ ફ્રેન્ડ છે, તે શું કરે છે અત્યારે, તે કેટલા વર્ષનો છે, તેને શું ગમે છે, આ બધા વિશે 5 થી 6 વાક્ય તમારે સામે જે જગ્યા આપેલી છે તેમાં લખવાના. તો આ કામ છે તમારે શું કરવાનું છે, હોમવર્કની અંદર કરવાનું છે. ઓકે, સમજાઈ ગયું બધાને? એક્ટિવિટી 6 અને એક્ટિવિટી 7 છે. એની એક્ટિવિટી 6ની ખાલી જગ્યા અને એક્ટિવિટી 7માં ફોટો ચિત્ર બનાવે અને સામે તેના વિશે 5 થી 6 વાક્ય તમારે હોમવર્કની અંદર લખી નાખવાના. ઓકે, થેન્ક યુ.